તો પાઠ 8 ભારતવર્ષની ભવ્યતા. બરાબર, આપણે આ પાઠ સમજી લીધેલો છે, તમને લોકોરમ્ય અનુસાર તે આખો લખવા આપી દીધેલો છે. બરાબર છે, હવે આપણે એમાંથી રિવિઝન કરવાનું છે. બરાબર, કે જે તમારે એક્ઝામમાં પૂછાવા લાયક હોય બધું જ આ પાઠની અંદર આવી ગયું છે. મિસ, બરાબર, હા બેટા બોલો. મિસ હજી લખાવાનું શરૂ ન કરાયું ને? બેટા લખાવતી હું છું જ નહીં, હું તમને લોકોને ક્વેશ્ચન જ કરું છું, કારણ કે લખવા તો મેં તમને આપી જ દીધેલું છે ઓલરેડી ગ્રુપમાં, મેં તમને લોકોને પીડીએફ મોકલી જ દીધેલું. આ પીડીએફ તો મેં ક્યારની મોકલી દીધેલી છે બેટા. મિસ મારે આ પીડીએફ ચલો આજે આપણે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીશું. પહેલો જે છે સાદ વાચ. ચલો, હા મિસ. પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. વિકલ્પો: ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું? બી જવાહરલાલ નેહરુ. જવાહરલાલ નેહરુ વિવિધતામાં એકતા છે ભારત દેશમાં, કોને કહ્યું હતું? જવાહરલાલ નેહરુ. ચલો બીજું કોણ વાંચશે? વાંચો 6 નંબર. હા વાંચ બેટા. ઇમરાન ખાન હે ને? હા. નીચેના કલાનો સમાવેશ નિર્દેશન કલામાં કલાનો. સરસ, ત્રીજામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય? તો શું આવશે? નૃત્ય કલાનો. ચલો એનું પછીનું કોણ વાંચશે ત્રીજું? 119. વાંચ વાંચ. ચલો જલ્દી. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી? સમજાવવા માટે. વેરી ગુડ. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી? ઓકે, વેદોને સમજાવવા માટે. 725. ચોથું. ચલો બેટા વાંચો. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય કોને સમાવેશ થાય છે? વેદોને. વેદોનો. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? વેદોનો. તો શું આવશે? વેદોનો. ચલો પાંચમું વાંચો. મહાભારત પ્રારંભમાં ક્યાં નામે ઓળખાતું હતું? તો શું આવશે? જય સંહિતા. ચલો એની પછીનું. ભારતીય મહામૂલા ગ્રંથોને કોને ગાવામાં આવે છે? ઉપનિષદોને. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે? ઉપનિષદોને. સાતમું બોલ. મિસ હા બોલ બેટા. બૌદ્ધ ધર્મમાં ના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? ત્રિપટી. ત્રિપિટક. ત્રિપિટક. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? ત્રિપિટક. સબ 98 કહો. હા વાંચ બેટા. નીચેનામાંથી કયા મહાકાવ્યો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે? ડી મણિમેખલાઈ નો. સરસ, નીચેનામાંથી કયા મહાકાવ્યનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે? શું જવાબ આવશે? મણિમેખલાઈ નો. સરસ.
ચલો એની પછીનું નવમું. શું વાંચું છો? નંબર હા વાંચ. ચીનથી કેટલા લોકો રેશમી કાપડ માંગી મુસાફરી તે માર્ગ કયા નામથી ઓળખાતો? માર્ગ. સરસ. ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો? શું આવશે? રેશમ માર્ગ. કયા વિશ્વ વિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? વિશ્વ વિખ્યાત ચિત્ર છે ભારતનું, ઘરેણું માનવામાં આવે છે ચિત્રનું. ચલો એનું પછીનું. શિવ મંદિર એક જ શિલા માંથી કોતરવામાં આવેલું છે? ઇલોરાનું. ક્યુ શિવ મંદિર એક જ શિલા માંથી કોતરવામાં આવેલું છે તો શું આવશે એમાં? ઇલોરાનું. ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમમાંથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી? ગાંધાર કલા. સરસ. ગાંધાર કલા. ખૂબ સરસ. ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી? તો કઈ આવશે? ગાંધાર કલા. મિસ્ટરનું વાસુ કિપિશેટના બનાવેલ પેશવો કનિષ્કે સંતુર શું કહેવામાં આવે છે? શાસ્ત્રીય ડેરી. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? શાહજી કી ડેરી. શું કહેવામાં આવે છે? શાહજી કી ડેરી. વિશ્વવિખ્યાત કોમતેશ્વર ની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? શ્રવણ બેલગોડામાં. બેલગોડામાં. ચલો એની પછી નું વાંચો. લોકોનો વારો જ નથી આવ્યો એ વાંચો. ચલો ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન વિકાસ પામ્યું હતું? ડી તક્ષશિલા. ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન વિકાસ પામ્યું હતું? તક્ષશિલા. સરસ. ચલો એ પછી તેને ઔષધિ તરીકે વાપરવાની આચાર્ય નાગાર્જુન. ચલો એની પછી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષામાં અપાતી પડતી હતી વેલબી વિદ્યાપીઠમાં. સરસ. ચલો એની પછી મંગારામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? વિક્રમશિલા. ચલો એની પછીનું બીજું કોણ વાંચશે? વાંચ બેટા. કેટલા હતું? 19મું. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? ડી ગુપ્ત. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? ગુપ્ત સમય. ચલો એની પછી 119.
વારસો? ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં આદ્યતીય છે? સાંસ્કૃતિક. કયો આવશે? સાંસ્કૃતિક. સાંસ્કૃતિક. ચલો હવે પ્રશ્ન બે આવે છે, ખાલી જગ્યા પૂરો. ચલો એમાં પહેલી વાત છે, નિદર્શન કલામાં નૃત્ય અને નાટક નો સમાવેશ થાય છે. નિદર્શન કલામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે નૃત્ય અને નાટક. નાટક. ચલો બીજું, દક્ષિણ ભારત નું વૈશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે, સંગમ સાહિત્ય. દક્ષિણ ભારત નું વિશિષ્ટ સાહિત્ય કયું છે? સંગમ સાહિત્ય. સંગમ સાહિત્ય. ચંદ્રગુપ્ત મૌર્ય ના દરબાર માં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. મેગેસ્થનીસ. ચંદ્રગુપ્ત મૌર્ય ના દરબાર માં કયો ગ્રીક એલચી હતો? મેગેસ્થનીસ. મેગેસ્થનીસ. મધ્યપ્રદેશ ખાલી જગ્યા સ્થળે થી પાષાણ યુગ ના ચિત્રો મળી આવેલ છે. ભીમ બેટકા. મધ્યપ્રદેશમાં ભીમ બેટકા સ્થળે થી પાષાણ યુગ ના ચિત્રો મળી આવેલ છે. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. પંચમાર્ક કોઈ. ક્યાં નામે ઓળખવામાં આવે છે? પંચમાર્ક કોઈન. પંચમાર્ક કોઈન. કોઈન. ચલો એની પછીની. મહાજનપદ સમયમાં કુવા. હેલો. હા બોલ. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી. ખાલી જગ્યા અને ખાલી બે મહાકાવ્યો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને રામાયણની રચના ખાલી જગ્યા એ કરેલ છે. કોણે કરેલી છે? વાલ્મીકિ. સરસ. ચલો પછી આગળ. દક્ષિણ ભારત વિશિષ્ટ માહિતીને ખાલી જગ્યા સાહિત્ય કહેવામાં આવે છે. સંગમ. સંગમ. દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. પર્ણી નિરાયતની ખાલી જગ્યા સંસ્કૃતિ ભાષા શ્રેષ્ઠ વર્ણાયન ગ્રંથ છે. અષ્ટાધ્યાયી. ખાલી જગ્યા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. શું છે? અષ્ટાધ્યાયી. ખાલી જગ્યાની પ્રેસેન્ટ લખી હતી. ચંદ્રગ્રુપ્ત દ્વિતીય.
વીરસેન સાબાએ ખાલી જગ્યાની પ્રશસ્તિ લખી હતી તેનો શું આવશે ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથ માંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. ભારત ભારતમાં ખાલી જગ્યાના મળી આવેલ ચિત્રો ને સૌથી જૂના ચિત્રો ગણવામાં આવે છે. ભારતમાં ખાલી જગ્યાના મળી આવેલા ચિત્રો ને સૌથી જૂના ચિત્ર ગણવામાં આવે છે. શું આવશે? પાષાણ યુગ. ચલો હવે પછીનું. ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદી ખાલી જગ્યામાં મહાન વિદ્યાપીઠ આવેલી છે, વલભી. ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી છે? વલભી. વલભી. ચલો એને પછીનું. ખાલી જગ્યા વિદ્યાપીઠમાં આવે છે. બિહારમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે? નાલંદા. નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. કઈ સ્ટેટિકા ખાલી જગ્યા સમયના જોવા મળે છે? ગુપ્ત. ગુપ્ત સમય. ચલો હવે ખરા ખોટા છે. એક વાંચતો બીજા શરૂ નહી કરવાનું. ચલો ફરી વાર વાંચો. ચલો એની પછી ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે, એમાં સાચો આવશે. ચલો એની પછીનું બીજું કોણ વાંચશે? ગ્રીક નાવિક ટોલેમીએ બેટા 125 છે ને, તું છે ને બીજું એક વાંચતો એમ તેમ તારની શરૂ કરતી એમ મીઠો મિસ. જેને એક વાર વાળે જઈશ ને મિસ, એક આર વાર બે બે વાર બોલી જાય છે. હા સાદ એવું નહીં કરતો હવે. ચલો એક મિસ સાદ એકલો નહીં, બધા કરે છે એવું. ચલો 125. હા 125 વાંચો. ચલો હવે કરો જલ્દી રીડ કરો. કોઈ પણ બીજું વાંચો. ચલો બીજું ને. ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથ માંથી ભારતના બંદરો વિશેની માહિતી. ખોટું. આ મળેલી છે ખોટું. ચલો એ પછીનું. ઇલોરાની ગુફામાં આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે, સાચું? ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે, તો શું આવશે? સાચું. સાચું. ચલો એની પછી. ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો, સાચું?
ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. તો શું આવશે? સાચું. ચલો એને પછી પ્રાચીન ભારતમાં આ ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. ખોટું. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. ખોટું. ચલો એની પછીનું. પ્રાચીન સમયના ગામનો સૌથી વૃદ્ધ માણસ ગામનો વડો બનતો હતો. ખોટું. સરસ સરસ, વેરી ગુડ. ચલો એની પછીનું. સંતો મિસ કેટલા મુશ સાતમું. મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે. ખોટું. ઉપનિષદો કહેવામાં આવે છે. મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે. તો શું આવશે? ખોટું. ખોટું. ચલો એની પછી. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની બે સંહિતા પ્રસિદ્ધ છે. સાચું. નારદ સંતુનનો સમાવેશ કાયદા ગ્રંથમાં થાય છે. સાચું. ચલો એની પછીનું. મહાકવિ પાસે સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ કોકના માર્ગ માંથી બહુ અવાજ આવે છે. હા પછી પેલા તો વાત. મહાકવિ ભાષે સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ લખાયેલો હતો. ખોટું. સરસ. ચલો એની પછીનું. 11મું. સ્તૂપ. સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના મંદિરોનું પ્રવેશદ્વાર. ખોટું. સરસ. એની પછીનું. પ્રાચીન સમયમાં કાહિયાને ગુજરાતી મુલાકાત લીધી હતી. ખોટું. પ્રાચીન સમયમાં કાહિયાને ગુજરાતની મુલાકાત લીધી હતી. તે ગુજરાતને થોડી લીધી હતી. શું આવશે? ખોટું. ચલો એની પછીનું. ગાંધાર કલા સંપૂર્ણપણે ભારતીય ક્લાસિકલી હતી. ખોટું. ગાંધાર કલા સંપૂર્ણપણે ભારતીય કલા શૈલી છે. શું છે? ખોટું. ખોટું. ચલો એની પછીનું. 14. નાગાર્જુન વિક્રમશિલા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા. ખોટું. નાગાર્જુન વિદ્યાપીઠ વિક્રમશિલા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા. શું આવશે? ગાંધાર ક્ષેત્રમાં તક્ષશિલા ક્યાં આવેલી છે? બિહાર. ગાંધાર ક્ષેત્રમાં નાલંદા ક્યાં આવેલી છે? બિહાર. બિહારમાં વિક્રમશિલા ક્યાં આવેલી છે? બંગાળા. બંગાળા. અને વલભી ક્યાં આવેલી છે? ગુજરાત. ગુજરાતમાં. ચલો મહાભારત જે છે એને કયા નામે ઓળખવામાં આવતો હતો? જય સંહિતા. જય સંહિતા. બરાબર. ત્રિપિટક છે એ કયા ધર્મનો ગ્રંથ છે? બૌદ્ધ. સંગમ સાહિત્ય. ચલો એક બે વાક્યમાં જવાબ લખો.
એમાં પહેલું વાંચો. તક્ષશિલામાં ક્યાં ક્યાં વિષયોનું શિક્ષણ આપવામાં આવ્યું હતું? જવાબ, નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ. પછી મિસ ફૂલ લખેલું છે જ્યોતિષ. પછી હિન્દુ, હિન્દુ ધર્મ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે. સરસ, ચલો એની પછીનું બીજું. ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે. સરસ, ચંદ્રગુપ્તના સમયમાં આ ગુપ્ત વંશ જે છે એના સમયમાં કોના કોના સિક્કાઓ મળી આવ્યા? તો કે સમુદ્રગુપ્ત હતો, પછી ચંદ્રગુપ્ત પ્રથમ હતો, ચંદ્રગુપ્ત દ્વિતીય હતો, બરાબર. આ બધા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે. ચલો એની પછીનું. પ્રાચીન સમયમાં ભારતમાં ક્યાં ક્યાં પાકોની ખેતી થતી હતી? પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી. પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી. ચલો એની પછી. પ્રાચીન સમયમાં ગ્રામ ભોજક ગામડાનો વડોની પસંદગી કેવી રીતે થતી હતી? પ્રાચીન સમયમાં ભારતના ઉત્તર ભાગમાં ગ્રામ ભોજકની પસંદગી મોટા ભાગે ગામના સૌથી મોટા જમીનદારોની કરવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં ભારતના ઉત્તર ભાગમાં ગ્રામ ભોજકની પસંદગી મોટા ભાગે ગામના સૌથી મોટા જમીનદારની કરવામાં આવતી. ચલો લોકોના ખોરાક શો હતો? પ્રાચીન ભારતમાં લોકોનો ખોરાક મુખ્યત્વે ઘઉં, ચોખા, દૂધ, દહીં, ફળ ફળાદી, માંસ માછલી વગેરે હતો. ચલો એની પછી. પ્રાચીન સમયના સ્ત્રી પુરુષો પોશાક કેવા હતા? પ્રાચીન સમયના સ્ત્રી પુરુષો બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના ઉપર ભાગના વસ્ત્રને વાસ અને નીચે ભાગમાં વસ્ત્રને મીવી કહેવામાં આવતું. ક્યારેક શરીર ઉપર દુપટ્ટા જેવું વસ્ત્ર અધિવાસ પણ લપેટતા હતા. ચલો એની પછી છેલ્લું વાંચી જવાતું. પ્રાચીન ભારતના કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી હતી? ક્યાં ક્યાં પ્રાચીન ભારતમાં કલાને બે ભાગમાં વહેંચવામાં આવતી હતી? પહેલું લલિત કલા અને બીજું નિદર્શન કલા. પ્રાચીન ભારતમાં કલાના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે, તેને બે ભાગમાં વહેંચવામાં આવતી. પહેલામાં લલિત કલા અને બીજું જે હતું એ હતું નિદર્શન કલા. ચલો એની પછી. લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. ચલો એની પછીનું. વેદોને સમજાવવા માટે કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? જવાબ, વેદનો
સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મ નો ત્રિવેણી સંગમ છે. સરસ. ચલો આપણે 10 સુધી કરીએ, 11 થી આપણે બાકી રાખીએ છીએ, બરાબર? ઓકે. પેપર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.